સુરત મહાનગરપાલિકાની શાળાની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટના બની છે. ઉડિયા સ્કૂલના શિક્ષક સામે બળાત્કારનો આરોપ મુકાયો છે. શિક્ષકે 12 વર્ષની વિદ્યાર્થીની સાથે તેના ઘરે જઈને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે, જે બાદ પોલીસે આરોપી શિક્ષક રાકેશ સાહુની ધરપકડ કરી છે. તો શિક્ષણ સમિતિએ આરોપી શિક્ષકને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. રવિવારે આ ઘટના બની છે એવી માહિતી અમને મળી છે, અને તે દિવસે આ બાળકીના ઘરે જઈને અમારી શાળા નંબર 12ના એક શિક્ષક રાકેશ સાહુએ આ દુષ્કર્મનું કૃત્ય કર્યું છે એવી માહિતી છે. એની પર ખટોદરા પોલીસ સ્ટેશનની અંદર પોસ્કોની કલમો લાગી છે, એટલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી એણે જે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે એના આધારે એને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરીશું, અને અમે આ સસ્પેન્ડ કરવાની કાર્યવાહીની રિપોર્ટ નિયામકશ્રીને અને ગુજરાત સરકારને મોકલી આપીશું. સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાઈ ગયા છે અમારી સાથે. કીર્તેશ, જે ઘટના સામે આવી છે ઘણી જ ઘૃણાસ્પદ છે, શું કાર્યવાહી કરવામાં આવશે હવે આ શિક્ષક પર? ચોક્કસ, મનપા સંચાલિત ઉડિયા લેંગ્વેજની જે સ્કૂલ આવેલી છે તે સ્કૂલમાં રહેલા રાકેશ નામના શિક્ષકે 28 તારીખે શાળામાં જ ભણતી 12 વર્ષીય બાળાના ઘરે પ્રમાણપત્ર આપવા ગયો હતો. ત્યાં પાણી પીવાના બહાને તેના ઘરમાં ઘૂસી તેના પર બળાત્કાર ગુજારી રહ્યો હતો. જોકે આખી ઘટનામાં બાળકીએ મૌન સેવ્યું હતું, પણ સમગ્ર ઘટનાની જાણ જ્યારે પરિવારને થઈ, પરિવારે ગઈકાલે મોડી સાંજે ખટોદરા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ દાખલ કરી હતી, જેના આધારે ખટોદરા પોલીસે શિક્ષક રાકેશની ધરપકડ કરી છે. બીજી બાજુ ધરપકડના સમાચાર મળતાની સાથે જ શિક્ષણ સમિતિના ચેરમેને તાત્કાલિક આ શિક્ષકને સસ્પેન્ડ કર્યા છે. હાલ આ શિક્ષકની ધરપકડ બાદ મેડિકલ માટે રજૂ કરાયો છે અને બપોર બાદ કોર્ટમાં રજૂ કરીને આ મામલે રિમાન્ડ પર લેવામાં આવશે. જી કીર્તેશ, આભાર આપનો.